ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે નવું ચેપ્ટર આપણે ભણીએ નંબર બે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજ્ઞન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લોરિંગ પ્લાન્ટ્સની અંદર આપણે આજે જોવાના છીએ લાક્ષણિક પુષ્પની રચના બીજો આની અંદર પૂ કેસરની રચના જોઈશું તેમજ લઘુ બીજાણું ધાની તેના વિશેની ડિટેલને આજે આપણે જોઈએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે નવું ચેપ્ટર ચેપ્ટર નંબર બે સપુષ્પી વનસ્પતિમાંની અંદર રચના જોઈએ તો સૌથી પહેલાં કે લાક્ષણિક પુષ્પ જે છે ચાર જૂથ ઉપાંગો ધરાવે ચાર જૂથ ઉપાંગો ધરાવેનો મતલબ કે એના અંદર બહારના ઉપાંગો જે છે એ બે જૂથ હશે અને અંદરના બે જૂથ ઉપાંગો એટલે ટોટલ ચાર જૂથ થયા બહારના બે જૂથ જે છે એને આપણે વ્યંત ઉપાંગો કહીશું અહીંયા આગળ તેનું કાર્ય જે છે એ સેક્સ્યુઅલ પ્રોડ રિપ્રોડક્શનની અંદર નથી એટલે કે લિંગી પ્રદ્દન તરીકે અહીંયા આગળ તે સીધે સીધા ભાગ નહીં લે જ્યારે અહીંયા આગળ ફલદ્રુપ અંગો તરીકે લેવાશે જે અંદરના બે જૂથ તરીકે હશે એક પૂંકેસર અને બીજું છે સ્ત્રીકેસર જ્યારે વંદ્ર ઉપાંગોની અંદર વજ્રચક્ર અને દલચક્ર લઈ શકાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે ઉપાંગો બહારના બે ઉપાંગો છે અંદરના ફલદ્રુપ ઉપાંગોની અંદર પૂકેસર પૂંકેસરની અંદર ટોટલ ત્રણ ભાગો જોવા મળશે તંતુ યોજી અને પરાગાશય હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આ ડાયગ્રામની અંદર સમજીએ કે ડાયગ્રામ આપણે શું સમજાવે ડાયગ્રામમાં કયા કયા મુદ્દાને જોવાયા નીચેની તરફ તમને જોવા મળશે પુષ્પાસન એના ઉપર તમે જોઈ શકો વચ્ચેના ભાગે બીજાશય અંડક ખાસ બહારની તરફ લીલી લઈ પાંદડી જેવી રચના જેને આપણે વજ્રપત્ર કહેવાના રંગબેરંગી જોવા મળશે જેને દલપત્ર કહીએ જે કીટકોને આકર્ષે નંબર

અંગનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે સ્ત્રી કેસર જે છે માદા અંગનું પ્રતિનિધિત્વ કરવા માટે જવાબદાર હોય પૂ કેસર જે છે ત્રણ ભાગો ધરાવે જનરલી ત્રણ ભાગોને આપણે અહીંયા આગળ સમજીએ કે એના અંદર જોવા મળતા ત્રણ ભાગો કયા કહી શકાશે જેને આપણે આગળ ડિટેલમાં સમજવાના એક હશે આની અંદર ખાસ તંતુ બીજો છે યોજી અને ત્રીજો છે પરાગાશય બીજી એક વસ્તુ અહીંયા આગળ ખાસ સમજીશું આપણે કે સ્ત્રી કેસર જે છે એ પણ ત્રણ ભાગ ધરાવે બીજા બીજાશય પરાગવાહિની અને પરાગાશય હું તમને ડાયાગ્રામમાં ખાલી બતાવી દઉં કે અહીંયા આગળ તંતુ યોજી અને પરાગાશય એ પૂંકેસરના ભાગો છે એના અંદર તમે જોઈ શકો એ કોઈ બી એકા આપણે એની અંદરથી લઈ લઈએ આ પૂંકેસર લીધું આ પૂંકેસરના અંદર ઉપરનો જે ભાગ જે છે આ ઉપરના ભાગને આપણે અહીંયા દર્શાવશું અને આપણે અહીંયા આગળ કહેવાય પરાગાશય એના નીચેના ભાગને કે જે તમે રેડ કલરની જોઈ શકો તેને આપણે અહીંયા આગળ નામ આપી શકીએ તંતુ અથવા તો ફિલામેન્ટ કહેવાય અને પરાગાશય અને તંતુને જે જોડે એને આપણે અહીંયા આગળ યોજી નામ આપી શકીએ નીચેનો ભાગ જે છે એને આપણે અહીંયા આગળ યોજી તરીકે ઓળખીએ છેલ્લે એક બીજી રચનાને અહીંયા આગળ સમજાવી છે બહુ ધ્યાનથી સમજવા જેવી રચના છે જેને આપણે સમજીએ બીજાશય પરાગવાયની પરાગાસન એના અંદર બીજાશય જે છે તમે આ ડાયાગ્રામની અંદર જોઈ શકો સૌથી નીચેના ભાગ પાસે બીજાશય જોવા મળશે બીજો ભાગ કે તે પરાગવાહિની ધરાવે પરાગવાહિની રચનાને પણ તમે અહીંયા આગળ સમજી શકો તે અહીંયા આગળ નલિકાનું વહન કરાવશે અંડક સુધી અને છેલ્લે પરાગાસન જે ઉપરનો ભાગ હશે જ્યાં આગળ પરાગ રજનું સ્થાપન કરાશે આમ અહીંયા આગળ સ્ત્રી કેસર જે છે ટોટલ ત્રણ ભાગમાં ડિવાઈડેડ છે ચાલો મિત્રો આગળ આપણે એની ડિટેલમાં જોઈએ આજે પહેલો એક નવો ટૉપિક સમજીએ પૂ કેસર લઘુ બીજાણુધાની અને પરાગરજની રચના જે એન સી સૌથી અગત્યનો અને પહેલો આ વિદ્યાર્થી મિત્રો ટોપિક નંબર બે ઉપર જઈએ જે સૌથી અગત્યનો છે ક્વેશ્ચન્સ તમને આના ઉપરથી આવવાના છે યાદ રાખજો પ્રકરણ બેનો સૌથી અગત્યનો ટોપિક્સ જેના અંદર કીધું પૂં કેસર લઘુબીજાણુ ધાની અને પરાગ્રજ એટલે શું હવે આપણે પહેલાં આગળ ડાયગ્રામમાં પુષ્પની અંદર જોઈને ગયા હતા કે એક ફળદ્રુપ ભાગ તરીકે સ્ત્રીકેસર અને બીજો એક હશે પૂં પૂંકેસર જનરલી કેટલા ભાગો ધરાવે ત્રણ ભાગો ધરાવશે તો ઉપરના જે આ ભાગ છે એને આપણે પરાગાશય કહીએ નીચેનો જે આ ભાગ છે જેને આપણે તંતુ કહીએ અને આ બંનેને જે જોડે એને આપણે યોજી કહીએ એટલે અહીંયા આગળ ટોટલ ત્રણ ભાગથી પરાગાશયની રચના બનશે જોઈએ તેના અંદર કયા કયા ભાગો જોવા મળે જુઓ તમને ક્વેશ્ચન્સ આવી શકે વર્ણવો પૂંકેસર યાદ રાખજો પુષ્પનું નરપ્રદ્ન અંગ કયું પુષ્પનું નર પ્રજ્ઞન અંગ તરીકે આપણે અહીંયા આગળ પૂંકેસર ચક્ર લેતા હોઈએ પૂંકેસર ચક્રના એકમોને પૂંકેસર કહેવાય યાદ રાખજો એનો મતલબ કે અહીંયા આગળ ઘણા બધા પૂંકેસર એકબીજા સાથે જોડાઈને ચક્ર બનાવે એટલે એનો એક એકમ બરાબર પૂંકેસર થાય એટલે પૂંકેસરો મળીને પૂંકેસર ચક્રની રચના કરતા હોય લાક્ષણિક પૂંકેસર બે ભાગો ધરાવે આપણે પહેલાં એની ચર્ચા કરીને ગયા હતા કે પૂંકેસર કયા બે ભાગો ધરાવી શકે તો તમને ખ્યાલ છે આની અંદર ફૂં કેસર બે ભાગો એક હશે જેને આપણે અહીંયા નામ આપતા તંતુ અને બીજો જે ભાગ જે છે એને આપણે અહીંયા આગળ નામ આપવાના છીએ પરાગાશય તંતુ અને પરાગાશય બે ભાગો છે એના તો જોઈએ પહેલાં નીચેનો જે ભાગ જે છે એને આપણે તંતુ કહીએ તંતુ કેવી રચના ક્વેશ્ચન્સ થાય તમારે યાદ રાખવું અહીંયા આગળ પ્રશ્ન પૂછાય તે લાંબા અને પાતળા દંડ જેવી રચના જોવા મળશે જેને આપણે તંતુ કહીએ સૌથી ઉપરનો ભાગ જે છે જેને આપણે પરાગાશય કીધું આ એનો બીજો ભાગ કહી શકાય પરાગાશય કેવી રચના અથવા તો પરાગાશયની રચનાની અંદર કયા કયા ભાગો જોવા મળે એવો ક્વેશ્ચન્સ થાય તમારે અહીંયા આગળ ખાસ વસ્તુને યાદ રાખવી યાદ રાખો મિત્રો તે પુંકેસરનો અગ્રીય ભાગ છે એટલે કે તે આગળની તરફ જોવા મળતો પોર્શન કહી શકાય તે સામાન્ય કેટલા ખંડી હોય આ જ પરાગાશયને આપણે અહીંથી કાપી લઈએ અને એનો આડો છેદ લઈએ એને ત્રિપારિમાણિક છેદ તમે બાજુની અંદર જોઈ શકો તેના અંદર ત્રિપારિમાણિક છેદમાં તે અહીંયા આગળ કેટલા કુટરીય પ્રદર્શિત થાય એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો તે સામાન્ય રીતે અહીંયા આગળ દ્વિખંડીય હશે એટલે કે એને વચ્ચેથી એકદમ જોઈએ તો એક ખંડ આ પડશે અને બીજો ખંડ આ એટલે ટોટલ આ દ્વિખંડીય રચના છે તંતુનો નિકટવર્તી છેડો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે એટલે કે આપણે જે ફિલામેન્ટની વાત કરીએ કે જેને આપણે આ ભાગ કીધો આ તંતુનો નિકટવર્તી આ જે ભાગ જે છે એ કોની સાથે જોડાશે આ ભાગ જે છે એ દલપત્ર સાથે અથવા તો પુષ્પાસન સાથે જોડાણ કરી શકે જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈની અંદર પણ વિવિધતા જોવા મળશે એટલે કે કોઈ બી પ્લાન્ટ્સ લઈ લો એના અંદર સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે હવે સવાલ એવો થાય કે આ વિવિધતા આખી હોય કેવી અને આપણે એને કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પૂં જે છે જનરલી બે ટાઈપના હોય તમારે નોંધવું તો નોંધી શકો કે પૂં જે છે આ પૂ જનરલી અહીંયા આગળ બે ટાઈપે જોવા મળે તમને ક્વેશ્ચન્સ થાય કે કેમ અલગ રીતના હોઈ શકે તેના બે પેટા પ્રકાર લઈ શકાય પૂ મુક્ત પણ હોઈ શકે અને પૂંકેસર યુક્ત પણ હોઈ શકે પ્રશ્ન થાય કે મુક્તના મતલબ શું થશે અને યુક્તનો મતલબ શું થાય જો અહીંયા આગળ પૂંકેસરો એકબીજાથી જોડાયેલા નથી તો એને આપણે મુક્ત કહીશું અને જો પૂંકેસરો એકબીજા સાથે જોડાય તો આપણે એને યુક્ત કહીએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ યાદ રાખજો મુક્તની અંદર દતુરા ફેસ્ટીઓ અથવા તો તમે એને કહેશો ધતુરો આ પ્લાન્ટ્સની અંદર પૂંકેસરો મુક્ત જોવા મળશે યુક્ત જે છે જેને આપણે અહીંયા આગળ ગુચ્છની અંદર લઈએ અથવા હું અહીંયા આગળ લખી શકું ગુચ્છના હિસાબે જો જોવા મળે તો આપણે એને યુક્ત કહેતા હોઈએ ગુચ્છના હિસાબે એને આપણે ત્રણ પોર્શનની અંદર વેચી શકીએ ત્રણ ભાગો કયા કયા છે તો તમારે યાદ રાખવું કે એક ભાગ જે છે જેને આપણે અહીંયા આગળ એક ગુચ્છી કહીએ બીજો ભાગ હશે જેને આપણે દ્વિગુચ્છી અને ત્રીજા ભાગને આપણે અહીંયા આગળ કહીશું બહુ ગુચ્છી એટલે કે એક કરતાં વધારે ભાગો ધરાઈ શકે એક ગુચ્છીના અંદર એક્ઝામ્પલ કયું લેવાશે તો યાદ રાખજો જાસૂદ બીજાની અંદર દ્વિગુચ્છીના અંદર એક્ઝામ્પલ લઈ શકો તમે વટાણા પીઝમ સટાઈવમ અને બહુ ગુચ્છીના અંદર તમે અહીંયા આગળ એક્ઝામ્પલ લઈ શકો લીંબુનું કે જેના અંદર બહુ ગુચ્છી પૂ જોવા મળે આમ પૂં અંદર તમને ક્વેશ્ચન્સ આવી શકે યાદ રાખજો મુક્તની અંદર ધતુરો યુક્તમાં ત્રણ ભાગો એક ગુચ્છી દ્વિગુચ્છી અને બહુ ગુચ્છી અથવા તમે એને કહી શકો કે એક ગુચ્છીના અંદર જાસુ દ્વિગુચ્છીમાં વટાણા બહુ ગુચ્છીના અંદર લીંબુ લઈ શકાય તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આના પર નજર મારી લેજો પૂ કેસર ખૂબ ખાસ છે આનું સ્ક્રીન શોટ લઈ તમે આને લખી શકો અને એક્ઝામ માટે તૈયારી કરી શકો હવે બહુ ધ્યાનથી આપણે અહીંયા આગળ સમજી લઈએ કે પરાગસનો ત્રિપરિમાણિક છેદને આપણે જ્યારે જોઈએ ત્યારે એના અંદર કઈ કઈ રચનાઓ ખાસ જોવા મળશે ત્રિપરિમાણિક છેદની અંદર તમને પરાગ કોટરો જોવા મળે યાદ રાખજો પરા કોટર જે છે અહીંયા આગળ પરાગ કોથળી તરીકે પણ ઓળખાય બીજું કે સ્ફોટન રેખાઓ પ્રદર્શિત થશે કે જે ઊભી રેખાઓ તરીકે જોવા મળે અને બીજું એક રસનાની અંદર જોઈને ગયા કે આ બીજું કંઈ નથી આ જ જે પૂંકેસર છે પૂંકેસરના ઉપરનો ભાગ પરાગાશયનો આડો છેદ છે જેને આપણે ત્રિપારિમાણિક છેદ નાની રસના આકૃતિ સવર્ણવો અથવા તમને એક બીજો ક્વેશ્ચન્સ પૂછાય કે લઘુ બીજાણુ ધાની યાદ રાખજો કે પરાગાશયનું બીજું નામ આપણે લઘુ બીજાણુ ધાની તરીકે પણ આપણે એને ઓળખી શકીએ જે અથવા તો એને આપણે પરાગાશયની રચના કહીએ વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રિપારિમાણિક છેદ લીધો તો એના અંદર જે રચના જોવા મળી હતી એવું જ એક ડાયગ્રામ જે છે તમને અહીંયા આગળ સ્લાઇડમાં ઉપર આપેલ છે હવે આપણે આને ડિટેલમાં જોઈએ સમજીએ તમને આના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય આ ક્વેશ્ચન છે બહુ ધ્યાનથી સમજો યાદ રાખો કે જ્યારે ડાયગ્રામને આપણે ત્રિપારિમાણિક રીતે જોઈએ ત્યારે સ્ફોટન પામતું પરિપક્વ પરાગાશાય આપણે કંઈક આ રીતનું દેખાય હવે બહુ ધ્યાનથી સમજો કે પરાગાશયની રચના કેવી હોય તમારે અહીંયા આગળ પાંચ મુદ્દા ખાસ યાદ રાખવાના છે એમાં પહેલો મુદ્દો છે કે પૂં કેસરની ટોચ પર આવેલ કેવી રચના તો કોથળી સ્વરૂપી ફળદ્રુપ ભાગ ફળદ્રુપ ભાગ જે છે જેને આપણે અહીંયા આગળ પરાગાશય કહીએ પરાગાશય તંતુને યોજી ત્રણ ભાગો હતા એમાં આપણે આ પહેલો ભાગ જોઈ રહ્યા છીએ પરાગાશય પરાગાશય કેટલા ખંડનું જોવા મળે યાદ રાખજો ખૂબ આયમપી પ્રશ્ન છે પરાગાશાય અહીંયા આગળ દ્વિખંડી છે કેમ દ્વિખંડી કહેવાય તો અહીંયાથી વચ્ચેથી મધ્યસ્થ રીતે આપણે જો એના અંદર જોઈએ તો બે ખંડ પડે ખંડ નંબર એક અને આ ખંડ નંબર બે એટલે ટોટલ તે અહીંયા આગળ કેટલા ખંડી છે દ્વિખંડી છે હવે બહુ ધ્યાનથી તમે ડાયાગ્રામ ઉપર જુઓ કે પ્રત્યેક ખંડ જે છે એની પાસે અહીંયા આગળ તમે બે કોટરને જોઈ શકો તો પ્રત્યેક ખંડ અહીંયા આગળ જુઓ આ પહેલો ખંડ છે એના અંદર એક કોટર આ રહ્યું નંબર બે બીજું કોટર આ એવી જ રીતે બીજા ખંડ પાસે પણ એક કોટર આ જોઈ શકો અને એના નીચેનું કોટર બીજું જોઈ શકો આમ ટોટલ અહીંયા આગળ ચાર કોટરો થયા એટલા માટે આ રચના જે છે ચતુષ્કોટરીય જેવી છે તો ક્વેશ્ચન્સ પૂછાય કે દરેક ખંડ જે છે એમાં બે કોટર તેથી તે ચતુ કોટરીય તરીકે ઓળખાતી રચના તરીકે ઓળખવામાં આવે દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામધરીની ખાંચ વડે એકબીજાથી જુદા પડતા હોય અહીંયા આગળ તેને આયામધરીની ખાંચ વડે એકબીજાથી તે જુદા પડતા જોવા મળશે અનુપ્રસ્થ છેદની અંદર આપણે જો વાત કરીએ તો અહીંયા આગળ તે કેટલા કોટરના બને તો તે એક બે ત્રણ અને ચાર અહીંયા આગળ ટોટલ તે અનુપ્રસ્થ છેદની અંદર પરાગાશય ચતુ કોટરીય જેવી રચના ધારણ કરે એટલે તમને યાદ રાખવું કે તેના ખંડ બે હશે અને પ્રત્યેક ખંડ જે છે બે કોટર ધરાવે એટલે એને ચતુ કોટરીએ કહીએ બીજું પરાગશય ચાર બાજુ ધરાવતી કેવી રચના કેવાશે ચતુષ્કોણીય એક શબ્દ નોંધવા જેવો છે જે તમને એક્ઝામમાં પૂછાય તેની રચના જે છે કેવી છે ચતુષ્કોણીય એટલે કે ચાર કોણ ધરાવતી રચના જોવા મળે પરાગાશયમાં દરેક ખૂણે એક એક એમ ચાર લઘુ બીજાણું ધાની પણ આવેલી છે બહુ ધ્યાનથી સમજો તમને ક્વેશ્ચન્સ થાય કે આની અંદર લઘુ બીજાણું ધાની કઈ કઈ છે આને આપણે કહીએ અહીંયા આગળ આ એક ફર્સ્ટ નંબરની અંદર વાત કરીએ પહેલી લઘુ બીજાણું ધાની આ બીજી આ ત્રીજી અને નીચેના પોર્શનને આપણે જ્યારે સમજીએ ત્યારે આ ચોથી લઘુ બીજાણું ધાની અહીંયા આગળ જોવા મળશે અહીંયા આગળ ધ્યાનથી સમજ્યા કે નંબર એક પહેલી લઘુ બીજાણુ ધાની આ બીજી આ ત્રીજી અને ચોથી આમ ચાર લઘુ બીજાણુ ધાની પ્રત્યેક ખૂણા પાસે જોવા મળે એટલે યાદ રાખજો કે તે ચાર લઘુ બીજાણુ ધાનીને પણ ધરાવતા હોય યાદ રાખો એક બીજો ક્વેશ્ચન્સ પરાગ કોથળી મેં તમને આગળ સ્લાઇડની અંદર વાત કરી હતી કે પરાગ કોથળીનો બીજો શબ્દ અહીંયા આગળ થશે પરાગ કોટર લઘુ બીજાણુ ધાની પરા કોથળીમાં વિકાસ પામે યાદ રાખજો કે જે પરાગ કોથળી છે એના અંદર લઘુ બીજાણું ધાની જે છે એ વિકાસ પામશે પરાગ કોથળીના અંદર શું ભરેલું રહેશે તો યાદ રાખજો પરાગ રજ અને પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે તે લંબાયેલી જોવા મળી શકે તો તમને આના અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે આને એકવાર ખાલી એક રિવિઝનમાં મૂકીએ ફટાફટ એકવાર આને જોઈ લઈએ અને સમજી લઈએ પહેલાં આપણે ભણ્યા કે પૂંકેસરની ટોચ પર આવેલ કોથળી જેવી રચના પરાગાશય દ્વિખંડી હોય બે ખંડ ધરાવે પ્રત્યેક ખંડ જે છે એમાં બે કોટર ચતુ કોટરીય કહેવાય લંબાઈ પ્રમાણે આયામ ધરીની ખાંચ વડે એકબીજાથી જુદા પડે અનુપ્રસ્થ છેદમાં તે અહીંયા આગળ ચતુ કોટરીય જોવા મળે પરાગાશયની ચારે બાજુ ચતુષ્કોણીય રચના જોવા મળશે અને ચારે ખૂણે એક એક એમ લઘુ બીજાણુધાની જોવા મળે એટલે ટોટલ ચાર લઘુબીજાણું ધાની ધરાવે પરા કોથળી જે છે એને આપણે લઘુ બીજાણું ધાની પરા કોથળીના અંદર વિકાસ પામતી હશે ને પરા કોથળી પરાગ્રતથી ભરેલી હશે લંબાઈ અનુસાર તે ગોઠવાયેલી જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આ રચના હતી તમારી પરાગાસયની અંતસ્રસના વર્ણવો આકૃતિ સર તમને પૂછાય તો યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી ટોપિક છે અગત્યનો ટોપિક લઈ શકાય